હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નાસા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જન્માષ્ટમીના વેકેશન પહેલાં આપણે ધોરણ નવની અંદર આઠમું ચેપ્ટર ગતિની અંદર કાંઈક પ્રશ્ન એકથી પાંચ ભાઈણ હતા કે છઠ્ઠો ભાઈણ હતા એડી તમને ઝડપથી એકવાર રિવિઝન કરાવી દઉં છ છ પ્રશ્નનું સૌથી પહેલાં તો ગતિ એટલે શું તો કે કોઈપણ પદાર્થ હોય એ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતું હોય તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય રેડી આવું આપણે કીધું હતું ઉદાહરણ તરીકે બસમાં કોઈ મુસાફરો બેઠેલા હોય તો એના કિનારે જે ઝાડવા હોય એ પાછળ તરફ ગતિ કરે છે એવું આપણને લાગે અથવા તો કોઈ વ્યક્તિ રસ્તાના કિનારે ઊભેલો હોય તો એને

બીજા પ્રશ્નમાં સંદર્ભ બિંદુ એટલે શું તો કે તમે જે બિંદુનો નિયત બિંદુ સંદર્ભ તરીકે ઉપયોગ કરો કેના માટે તમારું સ્થાન દર્શાવવા માટે ઉદાહરણ મેં તમને એવું આપ્યું હતું કે તમે એવું કયો માની લ્યો કે ભાઈ મારું ઘર ગામમાં રામ મંદિરની બાજુમાં છે તો રામ મંદિર એ શું થયું આપણું સંદર્ભ બિંદુ થયું રામ મંદિર હેડી એટલે જે ટૂંકમાં બાજુમાં બતાવતા હોય એને સંદર્ભ બિંદુ કહેવાય અને બીજું નામ એનું ઉગમ બિંદુ પણ છે ત્યાર પછી આગળ વધીએ તો કે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસા એકમ તો બેયનો નો એસા એકમ તો એક જ સરખો હે શું હે મીટર એડી બેનો એસા એકમ કેવો હે એક સરખો મીટર હે અંતર એટલે તો કે કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહેવાય કપાયેલું અંતર અને સ્થાનમાં થતો ફેરફાર એને શું કહેવાય સ્થાનાંતર કહેવાય એટલે જો પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાન થી અંતિમ સ્થાન સુધી લઘુત્તમ અંતર લઘુત્તમ એટલે ઓછામાં ઓછું લઘુત્તમ એટલે કેવું ઓછામાં ઓછું અંતર એને શું કહેવાય સ્થાનાંતર કહેવાય અથવા તો સ્થાનમાં થતા ફેરફારને પણ સ્થાનાંતર કહે છે સ્થાનાંતર મેળવવાનું સૂત્ર આપણે મેળવું હતું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન જો છેલ્લું હોય એમાંથી પેલું બાદ કરી નાખવાનું એટલે શું મળી જાય આપણને સ્થાનાંતર મળી જાય પછી એક ઉદાહરણ એમ જતા અંતર અને સ્થાનાંતર વિશેનું એડી મેં તમને એવું કીધું હતું અંતરને બીજું નામ પથ લંબાઈ કહીએ અંતરનું બીજું નામ શું હે પથલંબાઈ યાદ રાખવાનું મેં તમને એવું કીધું હતું કે પથલંબાઈ હંમેશા ધન જ્યારે સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે મતલબ તો કે પતલંબાઈ હંમેશા ધન જ હોય પથલંબાઈ એટલે અહીંથી અહીંયા ગયા હોય અહીંયાથી અહીંયા ગયા હોય ત્યાંથી પાછા આવ્યો હોય તો આ બધું અંતર થયું આ બધાને સરવાળો કરી નાખવાનો એટલે શું થયું એ કપાયેલું અંતર અથવા પથલંબાઈ થઈ પણ સ્થાનાંતર એટલે છેલ્લામાંથી પહેલું બાદ કરી નાખવાનું એટલે શું થઈ ગયું એ સ્થાનાંતર આ બધુંય આપણે જોયું હતું કેળી હવે જોઈએ સાતમો પ્રશ્ન જો વધારે ડીપમાં સમજવું હોય તો વિડીયો તમારી પાસે છે જ લિંકમાં જોઈ લેવાનું આગળ વધીએ સાતમો પ્રશ્ન એક ખેડૂત બાદ ખેડૂત પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર હશે જો આકૃતિ બતાવી આ ખેતર ચોરસ આ દસ મીટર દસ મીટર દસ મીટર દસ મીટર કેમ કે શું કીધું એને ચોરસ ખેતર કીધું એટલે ચારે બાજુ કેવી હોય એની સરખી હોય હવે એ ભાઈ એ પાલ ચાલુ કરે એ ચાલીસ સેકન્ડમાં આખો રાઉન્ડ પૂરો કરે તો કેટલો મિનિટ હાલશે બે મિનિટ ને વીસ સેકન્ડ હાલશે તો એ ક્યાં પહોંચ્યો હોય આપણે બેઝિક લોજિક મારી તો બે મિનિટ વીસ સેકન્ડ એટલે સાઠ દુ એકસો વીસ એકસો વીસ અને બીજી વીસ એકસો ચાલીસ એડી તો જોજો દસ અહીંયા પોચે દસે વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવ સો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ અને એકસો ચાલીસ અહીંયા ભાઈ પહોંચ્યા હોય સી પાસે પહોંચ્યા હોય કેમ કે એકસો ચાલીસ સેકન્ડ આવેલો હોય દસ સેકન્ડે અહીંયા પહોંચે દસ સેકન્ડ અહીંયા દહ દહ અહીંયા મતલબ તો કે ચાલીએ શું થયું આખો રાઉન્ડ પૂરો થયો ચાલીએ શું થયું આખો રાઉન્ડ પૂરો થયો એની અંદર કે અહીં ખેતરની સરહદને ચાલીને

કે એથી સી પાએ પદાર્થ પહોંચે એ વ્યક્તિ ભાઈ ખેડૂતભાઈ પોચે છે તો જો આ કાટકોણ ત્રિકોણ થયો આ શું થયું કાટકોણ ત્રિકોણનો કોણ થયો તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ બીસી નો વર્ગ તો એસી નો વર્ગ એબી નો વર્ગ બીસી નો વર્ગ આ પાયથાગ્રસ્ત પ્રમેય કહેવાય દસમામાં આવશે તમારે દસ નો વર્ગ દસ નો વર્ગ સો વત્તા સો એટલે બસો મીટર બસો નો વર્ગ મૂળ કાઢો તમે એટલે દસ રૂટ બે તો ખેડૂતે સ્થાનાંતર કેટલું કર્યું હોય દસ રૂટ બે આટલું સ્થાનાંતર કરેલું હોય સ્થાનાંતર માટે નીચેનામાંથી શું સાચું છે તે શૂન્ય હોઈ શકે નહીં ખોટું શૂન્ય હોઈ શકે તેના મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ જ હોય એ ખોટું ક્યારેક વધુ પણ હોય ક્યારેક ઓછું પણ હોય એવું આપણે પરફેક્ટ કહી શકીએ નહીં કે વધારે જો હોય કે ઓછું હોય નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજાવો

પર સમયના એક સરખા ગાળામાં એકસરખું અંતર કાપતું હોય તો તે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય આપણે આપણી ભાષામાં યાદ રાખવાનું કોઈ પદાર્થ એકસરખા સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય અને જો એકસરખા સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો અનિયમિત ગતિ કરે છે ને એવું કહેવાય ધારો કે એક પદાર્થ પેલી સેકન્ડમાં દસ મીટર અંતર કાપે છે બીજી સેકન્ડમાં દસ મીટર ત્રીજીમાં દસ મીટર તો આ નિયમિત ઝડપ કહેવાય સોરી નિયમિત ગતિ કહેવાય તો એક નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય જો કોઈ પદાર્થ સુરેખ પથ પર એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય ઉદાહરણ તરીકે ભરચક રસ્તા પર કારની ગતિ ક્યાંક ટ્રાફિક હોય તમે ગાડી લઈને જતા હોય તો ક્યાંક એ હાલે ક્યાંક દસે હાલે ક્યાંક રાખવી પડે જો ઉદાહરણ આપ્યું કે જો રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી પડશે જો રસ્તો ખુલ્લો હશે તો કારની ઝડપ વધશે અને ટ્રાફિક સિગ્નલ લાલ થશે તો ત્યાં થોભી જશે આમ કાર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતી નથી માટે તે કેવી ગતિ કરે છે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય બીજું ઉદાહરણ તો કે બગીચામાં માણસના દોડવાની ગતિ આ અનિયમિત કહેવાય કેમ તો કે ક્યાંક વણાક આવે બગીચામાં તો એ ભાડીને ગતિ કેવી કરવી પડે થોડીક ઘટાડવી પડે અને સીધો રસ્તો આવે તો ગતિ એકદમ ઝડપથી ટૂંકમાં થાય એડી એટલે ટૂંકમાં નિયમિત ગતિ અનિયમિત ગતિ મોસ્ટ ટાઈમ પી હે તફાવત માટે બે માર્ક્સમાં તફાવત ભી પૂછાય છે કેનો નિયમિત ગતિનો અને અનિયમિત ગતિનો મેં તમને આ ભાગની અંદર રિવિઝન બી કરાવી દીધું અને સાતમો આઠમો નવમો પ્રશ્નો બી કરાવી દીધો સાતમા પ્રશ્નોમાં કાંઈ આટલા ભાગનું આપણે કાંઈ એટલું બધું વિચારવાનું છે નહીં રેડી આ ભાગનું કાંઈ વિચારવાનું નથી ડાયરેક્ટ બેઝિક માર દેવાનું બુદ્ધિ મારીને શું તો કે દસ મીટર હે તો ટોટલ ચાલીસ થયું અને ચાલીસ સેકન્ડમાં પૂરું કરે તો એક સેકન્ડમાં કેટલું અંતર કાપે એ ભાઈ એક મીટર અંતર કાપતું હોય બેસે મગજમાં આજે પ્રશ્નો ત્રણે સાતમો આઠમો નવમો પાકીનોટમાં લખ નાખવાના છે અને પાકા ભી કરી નાખવાના છે રેડી જોઈ લેજો આ પ્રશ્નો વ્યવસ્થિત વાંચી લેવાના છે ઓકે આભાર